ગુજરાત હાઈકોર્ટના જજમેન્ટ ઉપર આપણી સાથે અત્યારે ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશભાઈ ઠાકોર ઉપસ્થિત છે. સર, એ કહો કે શું કહેશો, આજે જે કોર્ટે જજમેન્ટ આપ્યું છે, કોંગ્રેસ હવે આને કઈ રીતે આગળ લઈ જશે? આ જજમેન્ટ એ ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી સરકારના રાજમાં આવ્યું છે. રાહુલજીએ નરેન્દ્ર મોદીની આંખમાં આંખ મિલાવીને પાર્લામેન્ટમાં સવાલો પૂછ્યા કે અદાણી સાથેના તમારા સંબંધો શું છે, 20,000 કરોડ રૂપિયાનું રોકાણ કોણે કર્યું છે, આ દેશમાં વિજય માલ્યાથી માંડી અને જેટલા ઉદ્યોગપતિઓ અરબો કરોડ ખરબો રૂપિયાનું બેંકોનું LIC નું નાણું ડૂબાડીને વિદેશ ભાગી ગયા નથી, એને ભાગી જવામાં ભારતીય જનતા પાર્ટીની સરકારે મદદો કરી છે. આ દેશમાં મોબ લિંચિંગ થઈ રહ્યું છે, આ દેશમાં નફરતની ખેતી તમે કરી રહ્યા છો. આ જે સવાલો ઉઠાવ્યા અને સવાલોની સાથે સાથે રોડ ઉપર પ્રજાને કહ્યું કે આવો સાથે મળીને નફરતની ખેતી કરવાવાળાનો મુકાબલો કરીએ, લોકશાહીને બચાવીએ, બંધારણનું અસ્તિત્વ ખતમ કરવાવાળાની સામે એક થઈ પ્યાર મોહબ્બતની વાત લઈને બજારમાં ચાલીએ, એમ કરીને એમણે યાત્રાઓ ચાલુ કરી. રાહુલજીની આ વાત, એમને પૂછેલા સવાલો, રાહુલજીની ભારત જોડો યાત્રા, આ સહન ના થયું એટલે રાહુલજીની સામે ભારતીય જનતા પાર્ટીના લોકો, ભારતીય જનતા પાર્ટીની સરકારમાં 10 થી 12 ખોટા કેસો ઊભા કરીને રાહુલજીને ગુજરાતથી મેસેજ આપવા માગે છે, સુરતથી મેસેજ આપવા માગે છે કે અમે જ તમને જેલમાં નાખીશું. એ મેસેજનો કોંગ્રેસ મુકાબલો કરે છે, રાહુલ ગાંધી મુકાબલો કરે છે. આખા દેશમાં જેટલી જેલો એમણે ખુલ્લી કરવી એટલી કરે, કોંગ્રેસને પૂરવાની તૈયારી કરે. કોંગ્રેસ ઝૂકશે નહીં, રાહુલજી ઝૂકશે નહીં, અને લોકશાહીની લડાઈ કોંગ્રેસ લડશે. પણ તમે જે રીતે કીધી મોહબ્બતની દુકાન, બીજેપીના એક નેતાએ કેશવ પ્રસાદ મૌર્યાએ ટ્વીટ કરી છે અને લખ્યું છે કે રાહુલ ગાંધી મોહબ્બત કી દુકાન ખોલવા નીકળ્યા હતા, પણ અત્યારે માનહાનિની દુકાન ખુલી ગઈ છે. એ માનહાનિ તો સરકારે જ દાખલ કરી છે ને બેન. સુરતના ફરિયાદી જો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, બીજા રાજ્યોમાં સરકારો ભાજપની છે, ફરિયાદો ભાજપના છે. એ સરકારો ભાજપની રાહુલજીની સામે તપાસ કરે છે અને એ જ પેપરો મૂકી, અને મારે કહેવું ના જોઈએ પણ સોશિયલ મીડિયાને મીડિયામાં ચાલ્યું હતું કે એક જજ ફેસલો આપવાના હતા અને હાઈકોર્ટમાં સ્ટે માગ્યો, જજની બદલી થઈ ગઈ, બીજા જજ આવ્યા, કેસ ચાલ્યો, સજા થઈ. આખા દુનિયાને ખબર પડે છે આ તાનાશાહી શું કરવા માગે છે. એની સામે સવાલ કરવાવાળાને જીવવા નહીં દઈએ. એ ધાકધમકીનું રાજકારણ કોંગ્રેસ તાકાતથી લડશે અને 2024માં ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્ર મોદીના પગ નીચેથી ધરતી ખસી રહી છે ત્યારે આ તો થઈ રહ્યું છે, આના કરતાં વિશેષ થશે અને એનો મુકાબલો કોંગ્રેસ કરશે. તમને લાગે છે કે ન્યાયપાલિકા ઉપર પણ અસર કરી રહી છે સરકાર? મેં કહ્યું ને, સવાલો ઊભા થાય છે. અમે નથી, મીડિયા પૂછે છે કે ભાઈ એક જજ ફેસલો આપવાના હતા તો એ જજની સામે સ્ટે કેમ લીધો, એ જજની બદલી થઈ ગયા પછી સ્ટે ઉઠાવી લીધો, કેસ આગળ કેમ ચલાવો છો, પ્રમોશનના મુદ્દા આખા દેશમાં ચાલ્યા. સવાલો લોકો કરશે અને ઊભા થશે તો એના જવાબો જેની ઉપર સવાલો થાય છે એને પણ આપવા પડશે અને સરકારે પણ આપવા પડશે. બિલકુલ, એની ઉપર પણ હવે કોંગ્રેસ શું કરશે, સુપ્રીમ કોર્ટમાં જશે કે આગળ પછી આ લડાઈ રાહુલ ગાંધી જેલ જવાનું પ્રિફર કરશે? આ લડાઈ બેન આખી લોકશાહીને બચાવવાની છે. ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી સરકાર જે રીતે વિપક્ષની એકતા થઈ રહી છે અને તમે જોયું મહારાષ્ટ્રનો કાંડ, 70,000 કરોડનો ભ્રષ્ટાચાર જેના ઉપર હતો અને ભારતીય જનતા પાર્ટીએ જેના ઉપર કેસ દાખલ કર્યો, એવો માણસ NCP તોડી અને ભાજપમાં આવે છે તો રાતોરાત નાયબ મુખ્યમંત્રી બની જાય છે. આ ભારતીય જનતા પાર્ટીની દેશની રાજનીતિ છે, એ રાજનીતિની સામે લોકશાહીને બચાવવાની વાત છે. આવા તો હજારો કેસો થશે અને એના જજમેન્ટ આવશે, એની ફિકર નથી, આ દેશને બચાવવાની ફિકર છે.